વિજલપુરમાં નજીવી બાબતે ઝઘડો થતા યુવાનના કમરના ભાગે છરા વડે હુમલો કરતા યુવાન ઈજાગ્રસ્ત થયો હતો, જેથી વિજલપુર પોલીસ દોડતી થઈ. વિજલપુરમાં દિવસે દિવસે અસામાજિક તત્વોનું દૂષણ વધી રહ્યું છે. ગત 18મી વિજલપુર રામજી પાર્કની સામે આવેલા ખુલ્લા મેદાનમાં લાલુ પાટીલ અને યોગેશ વચ્ચે બોલાચાલી થઈ હતી. જો કે તે ઝઘડાનું સમાધાન પણ થઈ ગયું હતું, જ્યારે ગત 21મીએ રાજેશ ચૌધરી અને યોગેશ બજરંગ ડેરી ઉપરથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે વિનય મરાઠે ઉર્ફે મજનુ અને લાલુ પાટીલ મોપેડ પર આવી યોગેશને માથાના મારે રામજી પાર્કની છેલ્લી દુકાન પાસે આવો, તમે જતા રહ્યા હતા, જ્યાં દુકાન પર અજય ભાલેરાવ, સંતોષ સૂર્યવંશી, વિનય મરાઠે ઉર્ફે મજનુ, ઉદય શેટ્ટી અને મેહુલ ઉર્ફે લાલુ પાટીલે યોગેશને ઝાપટો મારી હતી. તે દરમિયાન વિશાલ સંજયભાઈ ચૌધરી વચ્ચે અન્ય ઈસમોને સાથે ઝઘડો થયો હતો. તેમાં વિશાલને કમરના ભાગે તેમજ શરીરના અન્ય ભાગો પર સરા વડે મારતા વિશાલ ઈજાગ્રસ્ત થયો હતો, જેના પગલે લોક ટોળું ભેગું થઈ જતા તેઓને છોડાવ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત વિશાલને તાત્કાલિક સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ ઘટના અંગે વિજલપુર પોલીસ દોડતી થઈ હતી, જ્યારે બીજા દિવસે એફએસએલ ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. આ ઘટના અંગે વિજલપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી.